એમ વિમલ સુરી એમના ઉપકારીશ, એવા જ એક શિષ્ય થયા એમના આનંદ વિમલ સુરી. આનંદ વિમલ સુરી મહારાજ એ કાળમાં બહુ પ્રભાવક આચાર્ય હતા. એકવાર કચ્છમાં વિહાર કરતા ચોબારી ગયા, નામ સાંભળ્યું ચોબારી? આ ચોબારીની અંદર જયારે રાતના સુતા હતા ત્યારે એમના વિરોધીઓ એમને મારી નાખવા માટે ચાર મારા મોકલ્યા, મારી નાખો આમને, આ મહારાજને લીધે આપણે આપણો સ્થાનકવાસીનો જે ધર્મ છે ને એ ફેલાવી નથી શકતા અને ઉડાવી. ઉપાશ્રયના ચાર દરવાજેથી ચાર જણાએ રાતના 12 વાગે પ્રવેશ કર્યો, હાથમાં છરો લઈ, અને એ જ વખતે આનંદ વિમલ સુરી મહારાજે પડખું ફેરવ્યું. પણ પડખું ફેરવતા પેલા શું કર્યું? ઘોઘાથી પૂંછી. ઓલા ચાર એકબીજાને જોતા રહી ગયા, અરે યાર આ ઊંઘમાં પણ કોઈ કીડી ન મરી જાય એનું ધ્યાન રાખે છે અને આપણે એને મારી નાખવા તૈયાર થયા. ધ્રુસી ગયા હાથ, છરા પડ્યા. જેવા છરા નીચે પડ્યા અવાજ થતા આનંદ વિમલ સુરી બેઠા થઈ ગયા. કોણ છો ભાગશાળીઓ, કેમ આવ્યા છો, કઈ કામ છે તમને? બોલો, કઈ કામ હોય, પ્રશ્ન હોય તો પૂછો. ચારે જણાએ રડતી આંખે એમના ચરણોમાં માથું ઝુકાવ્યું. આનંદ વિમલ સુરી હાથ પસવા, જે હોય તે કહી દો ભાઈ, મૂંઝાવ ન, કોઈ કોઈ જાતની તમને શિક્ષા નહીં થાય. ચારે જણાએ કીધું, પાપી છીએ મહારાજ, આજે આ ઓઘો તમે ના કર્યો હોત ને આમ તો અત્યારે અહીંયાથી લોહીની ધારા નીકળતી હોત, એટલે અમને મારવા માટે રોક્યા છે, પૈસા આપ્યા હતા તમને મારી નાખવા, પણ તમારી આ જરીના જોઈને અમે હલી ગયા છે, બસ હવે અમને પ્રાયશ્ચિત આપો. ભાગ્યશાળી તમારા પાપી પેટમાંથી, નહીં નહીં મહારાજ, તમે નહીં આપો તો અમે લઈ લેવાના છે. આવતીકાલે સવારે સૂર્યોદય થાય, અમારે ચારેય હવે આ સંસારમાં નથી રહેવું, અમને ચારેયને શું આપી દેજો? ચાર ચાર મારાઓ, ખૂન કરનારાઓ, અહીંયા એક આચાર્યના વ્યવહારથી ચારિત્રના. કેટલા કેટલા દ્રષ્ટાંત આપું? હિરસુરી મહારાજ તો તમને નજર સામે છે, ઢગલા બંધ આચાર્ય છે. અરે આત્મારામજી મહારાજ જોયા છે ક્યારે ફોટામાં? પંજાબની અંદર જન્મેલી આ મહાપુરુષ હતા, મહાન શીખ હતા, શીખ. આ ભગતસિંહ જેવો હતો ને એવા એ પણ શીખ હતા, શીખ ધર્મમાં દીક્ષા પણ લઈ લીધી. ત્યાં એમને મજા ન આવી એટલે પછી સ્થાનકવાસીમાં લીધી, અને ત્યાંય 20 વર્ષ રહ્યા પછી એમને લાગ્યું નહીં આ મજા નથી, અને પછી ક્યાં આવ્યા? દેરાવાસ મંદિર માર્ગ, પંજાબથી વિહાર કરતા કરતા અમદાવાદ આવતા હતા. કેમ કે આખા પંજાબમાં શું, આખા ભારતમાં ગુજરાત સિવાય સાચા સાધુ ક્યાંય મળતા નથી.